તાપી જિલ્લાના સોનગઢની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 73મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના મંત્રી મુકેશ પટેલ તથા સ્થાનિક ધારાસભ્યો અને પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા વન મહોત્સવના કાર્યક્રમમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષોના રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતની અંદર અને આજે હમણાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુરેન્દ્રનગરથી 73મા વન મહોત્સવનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે ત્યારે આજે તાપી જિલ્લાની અંદર સોનગઢ તાલુકાની અંદર પણ આજે વન મહોત્સવનો કાર્યક્રમ આવ્યો હતો। સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આજે 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓની અંદર પણ આ વન મહોત્સવનો કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો છે। આવનારા આ એક વીકની અંદર ગુજરાતના તમામ 5000 સ્થળોએ આ વન મહોત્સવ થવાનો છે। આજે ખાસ કરીને તાપી જિલ્લાની અંદર જ્યારે વન મહોત્સવનું ઉજવણ કરવામાં આવ્યું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા સરકારી તંત્ર હર ઘર તિરંગાની સાથે હર ઘર એક વૃક્ષ પણ આપવાનો નિર્ણય કર્યો છે। આ અમારું ઘરે એક એક ઝાડ પહોંચાડીને હર ઘર તિરંગાની સાથે એક એક વૃક્ષનું પણ વાવેતર આ આઝાદીના 75 વર્ષની ઉજવણી થાય તો સાથે સાથે એ પણ અમે સાથે કરવાના કાર્યક્રમ આજે નક્કી કર્યો છે। સાથે સાથે આ તાપી જિલ્લાની અંદર લગભગ 75 જેટલા અમુક તળાવો બનાવે છે, એ તળાવોની ઉપર પણ 15મી ઓગસ્ટના